ભાવનગરના પાલીતાણામાં સરકારી અનાજના ગોડાઉનમાં થયેલી ચોરી મામલે 8 લોકોની ધરપકડ થઈ છે। પાલીતાણાના સરકારી અનાજના ગોડાઉનમાં ચોરી થઈ, પરંતુ તેના તાર જેતપુર સુધી પહોંચ્યા છે। ભાવનગરના પાલીતાણાના સરકારી અનાજના ગોડાઉનમાં તેલ અને તુવેરદાળની ચોરીનો મામલો સામે આવ્યો હતો। ગોડાઉનમાંથી 270 તેલના ડબ્બા અને 60 તુવેરદાળની થેલીઓની ચોરી થઈ હતી। સરકારી અનાજના ગોડાઉનમાં 9 લાખથી વધુનો મુદ્દામાલ ચોરાયો હતો। ચોરીની આ ઘટના બાદ ભાવનગર એલસીબીએ તપાસનો ધમધમાટ તેજ કર્યો છે। ભાવનગરમાં જુદી જુદી જગ્યા પર વેચેલા તેલના ડબ્બા કબજે કર્યા છે। જો કે પાલીતાણાના સરકારી અનાજના ગોડાઉનમાં થયેલી ચોરીની તપાસ રાજકોટના જેતપુર સુધી પહોંચી હતી। જેતપુરમાં રહેતા અને મૂળ મધ્યપ્રદેશના 5 મજૂરો અને અન્ય સહિત 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે। ભાવનગર એલસીબી પોલીસે 170 તેલના ડબ્બા કબજે કરી 8 આરોપીઓની અટકાયત કરી ભાવનગર રવાના કર્યા। જો કે આ ચોરી મામલે અનેક સવાલો પણ ઉઠ્યા। સંપૂર્ણપણે રામ ભરોસે ચાલતા સરકારી અનાજના ગોડાઉનમાં તેલના ડબ્બાઓ અને તુવેરદાળની બોરીઓની ચોરી થઈ કેવી રીતે? નવાઈની વાત તો એ છે કે સીસીટીવી કેમેરા આવી ગયા હોવા છતાં પણ લગાવવામાં નથી આવ્યા। ગોડાઉનનો દરવાજો પણ તૂટેલો છે। ચોરાયેલો અનાજનો જથ્થો મધ્યાહન ભોજનમાં વપરાતો હતો।